सूरत विधानसभानी चुंटणीमां जाहेर थयेला AIMIM उम्मेदवारे कह्युं के स्वास्थ्य अने शिक्षणना मुद्दा साथे जीत मेळवीशुं, बाबा साहेब आंबेडकरना बंधारण मुजब काम करीशुं। ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ સિવાયના નાના રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી બાદ હવે ઓબીસીની પાર્ટી એમની આ ઉમેદવાર જાહેર થયા છે તેમાં સુરતના પ્રથમ ઉમેદવાર વસીમ કુરેશી જાહેર થયા છે તેણે કહ્યું કે સ્વાસ્થ્ય અને શિક્ષણનો મુદ્દો દરેક લોકો માટે મહત્વનો છે આ મુદ્દાને લઈ અમે લોકો વચ્ચે જઈશું અને જીત મેળવશું। વસીમ કુરેશીએ કહ્યું કે અમારી વિધાનસભાના મત વિસ્તારમાં ગટર પાણી અને રસ્તા ખૂબ કથળેલી સ્થિતિમાં છે, પ્રાથમિક જુદા જે જીવન જરૂરિયાત છે લોકોની તેના પણ કામ થયા નથી, જેથી લોકો ભાજપ સરકારથી ત્રસ્ત થઈ ગયા છે ત્યારે અમે આ મુદ્દો લોકો વચ્ચે લઈને જઈશું અને અમને પાક્કો ભરોસો છે કે અમને જીત મેળવીને લોકોના કાર્ય કરીશું, અમે અમારા પક્ષ માટે લડીશું। ભાજપની બી ટીમ હોવાના મુદ્દા પર વસીમ કુરેશીએ કહ્યું કે દરેક પાર્ટી માટે આવું જ કહેવામાં આવે છે, લોકોને ગેરંટી કાર્ડ વેચનાર પણ અમારા પર આક્ષેપ કરે છે પરંતુ તેઓ પણ કોઈની બી પાર્ટી છે, અમે તો બંધારણ મુજબ લડત લડવાના છીએ, બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓના સિદ્ધાંતોને અમારી પાર્ટી વરેલી છે, અમે કોઈની લીટી ટૂંકી કરવાના નથી માંગતા અને કોઈના પક્ષ સાથે અમારું જોડાણ નથી, અમે ભાજપનો પણ વિરોધ કરીએ છીએ અને કોંગ્રેસ તથા અન્ય પાર્ટીઓને જે કામ નથી કર્યા એ તમામનો વિરોધ કરીએ છીએ, અમે હિન્દુ દલિત મુસ્લિમ તમામ સમાજનો પૂરતો સપોર્ટ મળી રહ્યો છે અને અમે છેલ્લા દોઢેક વર્ષથી ખૂબ કામ કર્યા છે જેનો લાભ અમને આગામી વિધાનસભામાં મળશે।